હું મુકેશ રામોલિયા ઓનલાઈન વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર દસ ભારત અને કૃષિ એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો આપણે એના વિશે જાણકારી પ્રાપ્ત કરીએ એની પહેલાં જો વિદ્યાર્થી મિત્રો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો જેથી તમને અવનવા વિડીયો મળતા રહે તો આપણે ધોરણ દસની અંદર પ્રશ્ન એકનો આપણે અભ્યાસ કરીએ તો પ્રશ્ન એકની અંદર જોઈએ તો કૃષિના પ્રકારો વિશે નોંધ લખો કૃષિ એટલે ખેતી તો ખેતીની અંદર કેટલા પ્રકારો છે તો એના મુખ્ય છ પ્રકારો પાડવામાં આવ્યા છે તો ખેતીના મુખ્ય કેટલા પ્રકારો છે તો કે છ તો એમાં જોઈએ પ્રથમ પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી એટલે કે જે ખેડૂતો છે એ પોતાના કુટુંબના ભરણ પોષણ માટે જ ખેતી કરતા હોય ટૂંકમાં શોર્ટમાં આ રીતે કહી શકાય તો એની વ્યાખ્યા આપણે સમજી લઈએ તો જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે તે ખેતી જીન જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી કહેવાય છે નાનો એવું ખેડૂત હોય એ પોતે જે ખેતની અંદર ખેતરોની અંદર કામ કરે છે ઉત્પાદન પ્રાપ્ત કરે છે અને માત્ર ને માત્ર પોતાના કુટુંબ પરિવારને જ માત્ર ભરણ પોષણ કરી શકીએ એટલું જ પોતે કમાઈ શકે છે તો આવી જે ખેતી હોય એને જીવન નિર્વાહ એટલે કે માત્ર પોતાનું જીવન ટકાવી રાખવા માટે એ ખેતી થઈ શકે છે અથવા તો પોતાનું આત્મનિર્ભર એટલે કે પોતાના કામ એટલું કરે છે કે માત્ર ને માત્ર એને પોતાના કુટુંબ પરિવારને જ ભરણ પોષણ થઈ શકે છે તો આવી ખેતીને આપણે જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી તરીકે કહેવામાં આવે છે તો ભારતની અંદર જોવા જઈએ તો મોટાભાગના જે ખેડૂતો છે એની પાસે બહુ ખેતરો નાના નાના છે એટલે મતલબ આ ટુકડાઓ થઈ ગયા છે ખેતરના જમીન બહુ ઓછી છે અને કેટલાક પાસે તો છૂટાછવાયા જમીનના ટુકડાઓ છે જેની અંદર સિંચાઈની પણ ઉપલબ્ધતા ઓછી છે તો અમુક અમુક ખેડૂતો આપણે જોઈએ છીએ કે આપણે ભારતની અંદર વસ્તી વધારો બહુ થઈ ગયો છે તો એના લીધે આપણા જે અલગ અલગ ભાઈઓના વિભાગની અંદર જે જમીનના ટુકડાઓ આવતા હોય છે તો એ જમીન બહુ નાની થઈ ગઈ છે એટલે મતલબમાં જમીન જે વીઘાની દ્રષ્ટિએ ક્ષેત્રફળની દ્રષ્ટિએ હેક્ટરની દ્રષ્ટિએ બહુ ઓછા થઈ ગયા છે એના લીધે એ ખેડૂત પાસે પોતાના પરિવારને સુખ સગવડ કે જે કાંઈ ભૌતિક સુવિધા મળવી જોઈએ એને મળતી નથી અને અમુક જે ટુકડાઓ છે ટુકડા જમીનના થઈ ગયા છે એની અંદર ખેડૂતને પૂરતી સિંચાઈ પણ પ્રાપ્ત થઈ શકતી નથી કેમ કે એ ખર્ચો નથી કરી શકે એમ એટલે એ હેતુથી આ જમીનની અંદર માત્ર ને માત્ર એ જીવન નિર્વાહ કરી શકે છે એથી આગળ કંઈ કરી શકતો નથી વળી ગરીબોને કારણે તેમને ખેતીની અંદર આધુનિક ઓજારો મોંઘા બિયારણ ખાતરો જંતુનાશક દવાનો ઉપયોગ કરવાનો પરવડતો નથી કે મૂંઘા મૂંઘા અત્યારે આ હાઈટેક ટેકનોલોજી આવી ગઈ છે જેને લીધે આ ગરીબ ખેડૂત છે એની પાસે જમીન પણ ઓછી છે એના લીધે જે આધુનિક ઓજારો એની પાસે હોવા જોઈએ એમની પાસે નથી જે મોંઘા બિયારણ લેવા પડે છે એની પાસે પૈસા નથી હોતા એટલે સામાન્ય બિયારણ લઈ અને વાવી દે છે અને ઉત્પાદન એને ઓછું આવે છે સમયસર એમાં ખાતર અને જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડતો હોય છે તો સમયસર એમાં ઈયળો હોય અલગ અલગ મચ્છીઓ આવતી હોય છે અમુક અમુક જીવજંતુઓ પડતા હોય છે તો એ સમયે દરમિયાન દવાનો છંટકાવ કરવો પડતો હોય છે પણ એ સમયે દવાઓ ખાતર બધા મોંઘા હોય છે અને એના લીધે એના આ ખર્ચો છે એને પરવડતો નથી એના લીધે એનું જે ઉત્પાદન થવું જોઈએ એ ઉત્પાદન હેક્ટર નથી થતું અને ઓછું થાય છે અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ થાય છે જે અનાજ એ વાવે છે એ માત્ર ને માત્ર પોતાના કુટુંબને પરિવારને આખું વર્ષ એને ખવડાવી શકે એટલું માણમાણું ઉત્પાદન થાય છે અને થોડું ઘણું કદાચ વેચાવામાં થાય એથી વધારે થઈ શકતું નથી આમ કુટુંબના ભરણ પોષણમાં જ પોતાનું જે કાંઈ ઉત્પાદન થયું હોય છે એમાં વપરાઈ જાય છે તેથી આ જે ખેતી કરવામાં આવે છે તો એને જીવન નિર્વાહની ખેતી કે આત્મનિર્વાહની ખેતી તરીકે ઓળખવામાં આવે છે ભારતની અંદર આજે પણ મોટાભાગના વિસ્તારોની અંદર આ જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે ત્યારે મોટાભાગના જે ભારતના ખેડૂતો છે આપણે એમ કહીએ છીએ ચોપડી પ્રમાણે સાઠ ટકા પણ આમ તો બાવન ટકા જ ખેડૂત જે ખેતમજૂરની અંદર મતલબ ખેત ખેડૂતો છે એ બાવન ટકા ખેતી કરે છે પણ આમ ચોપડીના આધારે આપણે સાઠ ટકા છે તો સાઠ ટકાની અંદર ઝાઝા ખેડૂત એવા છે કે માત્ર ને માત્ર પોતાનો જીવન નિર્વાહ ટકાવી રાખવા માટે જ પોતે ખેતી કરતા જોવા મળે છે ત્યારબાદ ખેતીના બીજો પ્રકાર છે સૂકી ખેતી જેને આપણે શુષ્ક ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યાં વરસાદ ઓછો પડે છે સિંચાઈની સગવડો પણ અલ્પ માત્રામાં એટલે કે ઓછા માત્રામાં હોય છે અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં જે ખેતી થાય એમને સૂકી ખેતી અથવા તો શુષ્ક ખેતી કહેવામાં આવે છે મતલબમાં કે આ જે ખેડૂત છે એમને સિંચાઈની સગવડ પણ નથી પ્રાપ્ત થતી અને વરસાદ પણ એવા ક્ષેત્રની અંદર ઓછો પડતો હોય છે તો આવા ક્ષેત્રની અંદર માત્ર ને માત્ર સૂકી ખેતી થઈ શકે છે આ ખેતીનો આધાર જમીનમાં સત્વતા ભેજ પર રહેતો હોવાથી વર્ષોમાં માત્ર એક જ પાક લઈ શકાય છે આજનો ખેડૂત તમે જોઈ શકો છો કે ત્રણ ત્રણ પાક લઈ શકે છે શિયાળો ઉનાળો ને ચોમાસું પરંતુ આ જે શુષ્ક ખેતીની અંદર જે ભારતના એરિયાની અંદર જ્યાં વરસાદ ઓછો પડતો હોય સિંચાઈની સગવડ એની પાસે ખેડૂત પાસે ના હોય તો આવા ખેડૂતો જમીનની અંદર જે ભેજ સચવાયેલો હોય છે એ ભેજના આધારે એ જમીનની અંદર પાક ઉગી ઉગી જાય છે અને એના લીધે એ પાક એને માત્ર ને માત્ર આખા વર્ષ દરમિયાન એક જ પાક લઈ શકે છે એથી વધારે પાક લઈ શકતો નથી કેમકે એ સૂકી ખેતી છે એટલા માટે તો આવી સૂકી ખેતીમાં કયા કયા પાક આપણે ઉગાડી શકાય છે ખાસ કરીને તો કે જુવાર બાજરી કઠોળ જેવા પાકની ખેતી થાય છે કેમ કે આ પાકની અંદર પાણીનું પ્રમાણ અને ભેજનું પ્રમાણ ઓછું હોય તો પણ એ પાક થઈ શકે છે એ હેતુથી આ જુવાર બાજરી અને કઠોળ જેવા પાકની ખેતી કરવામાં આવે છે ખાસ કરીને તમે ગુજરાતની અંદર જોવા જાવ તો ભાલ પ્રદેશની અંદર ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે ગુજરાતની અંદર તમે ભાલ પ્રદેશ જાણીતો છે અને તેમના જે ભાલિયા ઘઉં છે એ બહુ ખૂબ જાણીતા છે ચોમાસું પૂરું જેવું થાય તરત જ એમાં ચોમાસું પૂરું થતાં જમીનની અંદર ભેજ ઘણો બધો હોય અને તરત જ ખેડૂતો એમાં ઘઉં કે ચણાનો પાક લઈ શકે છે જેથી કરી એનો પાક ઉગી શકે અને ભેજ હોય ત્યાં સુધી એ પાક ઉગી તૈયાર થઈ જાય છે જેથી કરી અને માત્રને માત્ર આવા પાકો લેવામાં આવતા હોય છે ત્યારબાદ ત્રીજો પ્રકાર છે આદ્રો ભીની ખેતી આદ્ર એટલે ભીની જ્યાં વધુ વરસાદ પડે છે સિંચાઈની પણ સગવડ છે તેવી ખેતીને આદ્ર ખેતી તરીકે ઓળખવામાં આવે છે કે જ્યાં વધારે વરસાદ પડતો હોય અને સાથે સાથે સિંચાઈ પણની યોજના પણ એમાં સામેલ હોય છે તો આવી ખેતીને આપણે આદ્ર ખેતી કે પછી ભીની ખેતી કહી શકાય વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા પણ વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે કદાચ એ એરિયાની અંદર એ પ્રદેશની અંદર કદાચ વરસાદ થોડો ઘણો ઓછો પડ્યો હોય તો એ ખેડૂતો સિંચાઈ દ્વારા પણ એ પાકને ઉગાડી શકે છે જીવતદાન આપી શકે છે એટલે એક કરતાં વધારે પાક આ ક્ષેત્રફળની અંદર કે પછી આ ભૂમિ વિસ્તારની અંદર એ લઈ શકાય છે અહીંયા કેવા કેવા પાકો ઉગાડી શકાય છે તો કે ડાંગર શેરડી કપાસ ઘઉં શાકભાજી વગેરેની ખેતી થાય છે કેમ કે એ વરસાદ વધુ પડે છે અને સાથે સાથે સિંચાઈની પણ સગવડ હોવાથી ત્યાં ડાંગર શેરડી કપાસ ઘઉં શાકભાજી વગેરે જેવા પાકો ત્યાં લઈ શકાય છે ત્યારબાદ ચોથા નંબર પર સ્થળાંતરિત યાની ઝૂમ ખેતી સ્થળાંતરિત ખેતીને જ આપણે ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે જ્યાં ગીચ જંગલના પ્રદેશો હોય ત્યાં આવા પ્રકારની ખેતી કરવામાં આવે છે ખૂબ ગાઢ જંગલો હોય આ જંગલની અંદર વૃક્ષો કાપીને કે બાળીને જમીનને સાફ કરી અને ખેતી કરવામાં આવે છે નાના નાના ટુકડાઓની અંદર જે જંગલોની અંદર બહુ વૃક્ષોનું પ્રમાણ વધારે હોય છે તો આવા જે આ આજુબાજુના એરિયાવાળા ગામના કે નાના નાના કસ્બાઓના લોકો વૃક્ષો કાપીને બાળીને જમીનને સાફ કરી અને ત્યાં ખેતી કરવામાં આવે છે બાજુમાં તમે ચિત્ર જોઈ શકો છો કે વૃક્ષના જે થળિયાઓ છે નાના નાના તમને સામે દેખાય છે અને સાથે સાથે એમાં વનસ્પતિઓને પણ વાવવામાં આવતી હોય છે બે ત્રણ વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી અને બીજા વિસ્તારમાં સ્થળાંતરિત કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે હવે આની અંદર સેન્દ્રીય પદાર્થો એટલા બધા હોતા નથી કેમ કે એની અંદર કોઈ એવા રાસાયણિક દવા કે કુદરતી ખાતર એમાં નાખેલું નથી હોતું એટલા માટે બેથી ત્રણ વર્ષ સુધી એ જમીનની અંદર એ પોતે પાક લઈ લઈએ એમાં ફળદ્રુપતા ધીમે ધીમે ઘટવા લાગે જેવી ફળદ્રુપતા ઘટી જાય કે તરત જ આ લોકો ત્યાંથી ખેતી બંધ કરી અને બીજી જગ્યા ઉપર જાય અને ત્યાં પછી પાછી ઈજ પ્રોસેસ કરે વૃક્ષો બાળી કે કાપી એને સળગાવી નાખે અને પછી વળી પાછી એમાં ખેતી કરે આ રીતે એ લોકો વારે વારે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત કરતા હોય છે એટલા માટે આ ખેતીને સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ સ્થળાંતરિત ખેતીની અંદર મુખ્ય પાકો વાવવામાં આવે છે તો કે આ ખેતીની અંદર મુખ્ય પાકો તરીકે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે અને આ ખેતીની અંદર હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ ઓછું થાય છે જે હેક્ટર દીઠ ઉત્પાદન થવું જોઈએ એક વીઘાની અંદર માની લો આટલા મણ કે આટલા ખાંડી ઘઉં કે બાજરું જે કાંઈ ઉતરવું જોઈએ ઉત્પાદન થવું જોઈએ એ થતું નથી એથી થોડુંક ઓછું થાય છે એટલા માટે આની અંદર સેન્દ્રીય પદાર્થો જંતુનાશક દવાઓ વગેરેનો છંટકાવ ખૂબ ઓછી માત્રામાં કરવામાં આવે છે ત્યારબાદ પાંચમો પ્રકાર છે બાગાયતી ખેતી સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે મોટા બગીચા અને વાડીઓનો ઉપયોગ થતો હોવાથી આ ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે બાગાયતી ખેતીની અંદર લાંબા સમય સુધી ઉત્પાદન આપતા જે પાકો હોય છે લાંબા સમય સુધી એટલે ઘણા બધા વર્ષો સુધી એકના એક પાકની અંદર ઉત્પાદન પ્રાપ્ત થાય તો એના માટે મોટા મોટા બગીચાઓ કે મોટી વાડીઓનો ઉપયોગ થતો હોવાથી આ ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે તેમાં પાકોનું સંવર્ધન ઘણી બધી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવતું હોય છે આ જે બાગાયતી ખેતી થતી હોય છે તો એ પાકનું કે છોડનું એટલું બધું માવજત સંવર્ધન કરવું પડે છે અને ચીવટપૂર્વક એટલે બહુ કાળજીપૂર્વક એનું દેખરેખ રાખવી પડે છે ત્યારે આ બાગાયતી ખેતી થઈ શકે છે કેમ કે એમાં એને ખૂબ ઘણો બધો ખર્ચો કરેલો હોય ટેકનિકલ એનો ઉપયોગ કરેલો હોય ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હોય એ હેતુથી એને બહુ ચીવટપૂર્વક કાળજીપૂર્વક એમની ખેતી કરવામાં આવતી હોય છે બીજા મુદ્દાઓમાં જોવા જઈએ તો તેને માટે મોટી મૂડી સુદૃઢ આયોજન ટેકનિકલ જ્ઞાન યંત્રો ખાતરો સિંચાઈ પરિરક્ષણ સંગ્રહણ અને પરિવહનની પૂરતી સગવડો વગેરેની જરૂરિયાત પડે છે મોટી મૂડી એટલે કે ખૂબ ખર્ચો કરવો પડે છે એની અંદર બહુ મોટા પ્રમાણની અંદર રૂપિયાનું રોકાણ કરવું પડે છે સુદૃઢ આયોજન કરવું પડે કે કઈ જગ્યાએ આપણે આવા બાગાયતી ખેતીનું નિર્માણ કરવું ટેકનિકલ જ્ઞાન એની પાસે ખેડૂત જે હોય છે એની પાછળ ટેકનિકલ જ્ઞાન હોવું જોઈએ આજ આજનો ખેડૂત અમુક પ્ર અમુક અંદાજે થોડુંક ટેકનિકલ જ્ઞાન ધરાવતો થઈ ગયો છે એની પાસે અમુક ખાસ એવા યંત્રો હોવા જોઈએ ખાતરો સિંચાઈ આ બધાની ખાસ સગવડ હોવી જોઈએ પરિરક્ષણ માટે જરૂરી વસ્તુઓની જરૂર પડે છે સંગ્રહણ એટલે કે મોટા મોટા ગોદામ આ તે વગેરે જરૂરિયાત પડે છે અને પરિવહનની સુવિધા ખાસ હોવી જોઈએ ત્યારે આ બાગાયતી ખેતી થઈ શકે છે ખાસ કરીને તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે બાગાયતી ખેતીમાં કેટલું સાફ સુથરું અને વ્યવસ્થિત આયોજન કરી અને વાવેતર કરવામાં આવતું હોય છે તો જોઈએ આપણે કે એની અંદર કયા કયા પાકોનું વાવેતર કરવામાં આવે છે તો ખાસ અહીં ચા કોફી કોકો સિંકોના રબર નાળિયેરી ફળફળાદી વગેરે પાકો આમાં લઈ શકાય છે આ બધા જ પાકો એક જોવા જઈએ તો ખૂબ મોંઘા અને પ્રમાણમાં મજૂરી કામ કરી લઈએ અથવા તો જે મજૂરી માગે એ પ્રમાણે ખૂબ મહેનત માગે એવા પાકો છે બધા તો આ બાગાયતી ખેતીની અંદર ચા કોફી કોકો સિંકોના રબર નાળિયેરી ફળફળાદી વગેરે પાકો આપણે લઈ શકાય છે આ ઉપરાંત અહીં કેરી સફરજન સંતરા દ્રાક્ષ લીંબુ ખારેક વગેરે ફળોની ખેતી પણ કરવામાં આવે છે ખૂબ માવજત અને ખૂબ કાળજીપૂર્વક ઝીણવટભેરું કામ આની અંદર તમને જોવા મળે છે છુ્ઠો પ્રકાર છે સઘન ખેતી સઘન ખેતીનીમાં જો વાત કરીએ તો જ્યાં સિંચાઈની સારી એવી સગવડ છે ત્યાંનો ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લઈને સારું કૃષિ ઉત્પાદન કરી શકે છે કે જ્યાં પાણીની સુવિધા ભરપૂર માત્રામાં હોય સિંચાઈની સુવિધા હોય સારો એવો વરસાદ પડતો હોય તો આના ખેડૂતો સારી એવી સગવડ પોતે ભોગવે છે અને આ ખેડૂતો એક વર્ષની અંદર એક કરતાં વધારે પાક એટલે કે બે કે ત્રણ પાક એક વર્ષની અંદર લઈ શકે શિયાળું ઉનાળુને ચોમાસું પાક એમાં જેમાં સારું એવું પાક લઈ અને સારી એવી કૃષિ ઉત્પાદન પણ પ્રાપ્ત કરી શકે છે એના માટે એમને ઊંચી જાતના બિયારણો ખાતરો જંતુનાશક દવાઓ યંત્રોનો કૃષિની અંદર ઉપયોગ કરવામાં આવે છે અને વધુને વધુ ઉત્પાદન મેળવે છે આ પ્રકારની જે ખેતી છે એને આપણે સઘન ખેતી કહી શકાય છે એમાં નબળું બિયારણ નથી ચાલતું ઊંચી જાતનું જે ક્વૉલિટીનું બિયારણ હોય મોંઘા ભાવનું બિયારણ હોય એમાં વાવેતર કરવામાં આવે છે એમાં ભરપૂર માત્રામાં ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે અને એની અંદર ખાસ એવા ટેકનોલોજીયુક્ત મોટા મોટા યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે અને આ ખેડૂત વધુને વધુ એ હેક્ટર દીઠ કેમ એમાંથી ઉત્પાદન પ્રાપ્ત થાય એ હેતુથી આ સઘન ખેતી કરવામાં આવતી હોય છે તેની અંદર ખાસ કરીને રોકડિયા પાકોનું વાવેતર થતું હોય છે જેથી કરી અને એ લોકો વધારે પ્રમાણમાં ઉત્પાદન પ્રાપ્ત કરી શકે અને વધુ કમાઈ શકે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે સઘન ખેતીની અંદર તમે જોઈ શકો છો અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આજનો ખેડૂત છે એ પોતે સઘન ખેતી કરતો થયો છે સઘન ખેતીની અંદર હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે એટલે કે જે ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોવા જઈએ તો એક હેક્ટર દીઠ ઉત્પાદન થવું જોઈએ એના કરતાં એ વધુ ઉત્પાદન કરે છે સઘન ખેતીની અંદર હેઠળ હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે એટલે માની લો કદાચ આજ પાંચ હેક્ટરની અંદર વાવેતર કર્યું હોય તો કદાચ આવતા વર્ષની અંદર ખેડૂત છે એ બે વીઘા કે પાંચ વીઘા ડબલ કરશે એટલે કે દસ વીઘામાં વાવેતર કરશે આમ ધીમે ધીમે સઘન ખેતીની અંદર ખેડૂત છે આખા ભારતનો ખેડૂત એ બધા ધીમે ધીમે વાવેતરની દ્રષ્ટિએ વધારો કરતો જાય છે કેમ કે એમાં આર્થિક વળતરને વધુ મહત્ત્વ અપાય છે તેથી તેને વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે આર્થિક વળતર એટલે જે ઉત્પાદન થાય જે ઉત્પાદન બમણું થાય તો બમણું થાય તો ખેડૂતને આર્થિક દ્રષ્ટિએ વળતર જાજુ મળે છે પૈસા જાજા મળે છે એ હેતુથી આ ખેતીને વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો એક ગુણની અંદર પ્રશ્ન પૂછાય જાય ખાલી જગ્યા વિકલ્પની અંદર કે વ્યાપારી ખેતી કોને કહેવામાં આવે છે તો આપણે લખશું કે વ્યાપારી ખેતી સઘન ખેતીને પણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તમને જો આજના વિડીયો લેક્ચરની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર લખી આપજો જેથી તમને તેમનું સોલ્યુશન મળી મળી જાય અને હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરજો જેથી તમને એનું નોટિફિકેશન મળતું રહે ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત